છવ્વીસ નવેમ્બરના રોજ વિશ્વભરના માલધારી સમાજ આ દિવસની ઉજવણી અતિ ભવ્યતાથી કરે છે, ત્યારે રાજકોટમાં પણ દર વર્ષની માફક આજે પણ ઉજવણીના ભાગરૂપે શાનદાર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માલધારી સમાજના ઘણા બધા યુવાનો પોતાના પરંપરાગત વેશભૂષા ધારણ કરીને પોતાનું બાઇક લઈને મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને રાજકોટ મેઇન રોડ પર બાઇક રેલી સાથે માલધારી સમાજની એકતા જોવા મળી હતી. વિશ્વભરમાં વસવાટ કરતા માલધારી સમાજ દ્વારા 26 નવેમ્બરે વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેને અનુસંધાને રંગીલા રાજકોટમાં પણ દર વર્ષની જેમ આજે પણ બાઇક રેલી યોજીને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. 26 નવેમ્બર ડૉક્ટર વર્ગીસ કુરિયને દૂધનું મહત્વ સમજાવવા દૂધનું આર્થિકીકરણ કરીને શ્વેત ક્રાંતિ સર્જી હતી અને આ દિવસે ડૉક્ટર વર્ગીસ કુરિયનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે, તેમજ સાથોસાથ માલધારી દિવસ તરીકે પણ ઉજવણી થાય છે. ત્યારે રાજકોટમાં માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આજના દિવસે વિશાળ બાઇક રેલી રાણીમાં રૂડી ઠાકર મંદિર બેડીનાકાથી પ્રસ્થાન થઈને હોસ્પિટલ ચોક, રેસકોર્સ રિંગ રોડ, એરપોર્ટ ફાટક, રૈયા રોડ, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, કેકેવી સર્કલ, કોટેચા ચોક, મહિલા કોલેજ, અંડરબ્રિજ, એસ્ટ્રોન ચોક, ડૉક્ટર યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગથી દિવણપરામાં આવેલ મચ્છોમાના મંદિરે સમાપન થયેલ હતું. આ બાઇક રેલીમાં માલધારી સમાજના ઘણા બધા યુવાનોએ માલધારી સમાજનો પરંપરાગત પહેરવેશ જ મહદઅંશે લુપ્ત થતો જાય છે, તે ચોરણી બંડી કડિયું અને માથે આંટિયારી પાઘડી પહેરીને હાથામાં કુંડલિયારી લાકડી સાથે જોડાયા હતા. બાઇક રેલીનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવેલ હતું. રેલીમાં જોડાયેલ માલધારી સમાજના તમામ યુવાનોએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને શિસ્તબદ્ધ રીતે પોતાનું બાઇક ચલાવ્યું હતું અને રેલીમાં માલધારી સમાજના આશરે 750 જેવા બાઇકો જોડાયા હતા, જેમાં સમાજ એકતાના દર્શન થયેલ જોવા મળ્યા હતા. માલધારી સમાજની આ બાઇક રેલીમાં સમાજના આગેવાનો ભીખાભાઈ પડસારિયા, રાજુભાઈ ઝુંઝા, રણજીતભાઈ મુંદવા, કરણભાઈ ગમારા, કળાભાઈ ગોલતર, જીતુભાઈ કાટોડિયા, ગિરલાભાઈ સભાડ, ભરતભાઈ ધોરકિયા, હરેશભાઈ ચાપડા, શૈલેષભાઈ મીર, મુકેશભાઈ મુંદવા, ભરતભાઈ મકવાણા, રમેશભાઈ રાતડિયાની સાથે અમારા ન્યૂઝ રિપોર્ટર ભોજાભાઈ ટોયટા તેમજ મોટી સંખ્યામાં યુવાનો જોડાઈને વિશ્વ માલધારી દિવસની ભવ્ય ઉજવણીમાં પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. હર્ષલ ખંદેડિયા સાથે ભોજાભાઈ વી ટોયટા, ZS TV, જામનગર.